जेतपुर तालुकामां हिंदू तरुणी उपर अमरेलीना विधर्मी युवक द्वारा दुष्कर्मनी फरियादना पड़घा जेतपुरमां पड्या छे। अमरेलीना विधर्मी युवक अने हिंदी तरुणी एक वर्ष पहेला बंने सोशियल मीडिया मार्फते कॉन्टेक्टमां आव्या हता। त्यारबाद विधर्मी युवक तरुणीने ललचावीने होटलमां लई जईने त्रण वखत दुष्कर्म आचर्यु होवानी जेतपुर तालुका पोलीसे फरियाद नोंधाई। तरुणीनी माताની ફરિયાદ બાદ પોલીસે અમરેલીના વિધર્મી યુવક સાહિલ પરમાર અને તેના મિત્રો અમીર ચૌહાણની ધરપકડ કરી હતી। આજે જેતપુરમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સભા દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે। આ ઘટનાને લઈને જેતપુર મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું। આ વિધર્મી યુવક સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને પીડિત તરુણીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે। अखिल भारतीय संत समिति गुजरात प्रेरित हिंदू धर्म सेना जेतपुर अमरा अखिल भारतीय संत समिति ना गुजरात ना प्रदेश अध्यक्ष पूज्य नवतम स्वामी नी मार्गदर्शन निजक अखिल भारतीय संत समिति ना सौराष्ट्र जोन ना संगठन मंत्री पूज्य कन्हैयानंद बापू एमनी अध्यक्षता में हिंदू धर्म सेना जेतपुर द्वारा જેતપુરની નજીકના જ ગામની અંદર એક 15 વર્ષની નાની દીકરી ઉપર વિધર્મીએ બળાત્કાર કર્યો છે। આ હિન્દુઓ હવે આ સહન નહીં કરે। આજે મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે। જે આરોપી છે પકડાઈ ગયો છે, એ આરોપીને કડકમાં કડક સજા થાય, અમે તો ફાંસીની સજા માંગીએ છીએ। આવા નરાધમોને ફાંસીની સજા જ થવી જોઈએ અને ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આનો જે કાયદો તમે લાવ્યા છો એ અમલમાં મૂકો અને આ દીકરી માટે એક સરકારી વકીલની પણ નિમણૂક થાય અને વહેલી તકે આ દીકરીને ન્યાય મળે એવી અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મ સેના જેતપુર એની આ માંગણી છે।